વખતે આપણે હિન્દુ ધર્મના ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ ચલાવનાર ધાર્મિક સુધારણાના વ્યક્તિઓની ચર્ચા કરી હતી. તેમાંના રાજારામ મોહનરાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે આપણે અભ્યાસ કર્યો. તે બધા લોકો હિન્દુ ધર્મની સંસ્કૃતિ, જે ભારતીય સંસ્કૃતિ છે, એના વિકાસ માટેના હિન્દુ ધર્મના ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે, એને સમાજને સુધારવા માટે, દીકરીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, આ વિવિધ પ્રકારના જે દૂષણો દૂર કરવા માટેના પ્રયત્નો કર્યા. એવી જ રીતે મુસ્લિમ ધર્મમાં પણ ધાર્મિક સુધારણાના કાર્યો થયા છે. તેમના પણ ધાર્મિક સુધારણા જે કાર્યો થયા હતા એના વિશે પણ આપણે આ પાઠમાં ચર્ચા કરશું. એમાં મુસ્લિમ સમાજમાં સુધારાની જરૂરત, એનું પણ આંદોલન થયું હતું. એની જરૂર પણ ધાર્મિક સુધારણા, ઘણા બધા લોકોએ મુસ્લિમ ધર્મને સુધારવાના પ્રયત્નો કર્યા હતા, એમાં વિશે આપણે ચર્ચા કરીશું. તો કે 19મી સદીની શરૂઆતમાં સૈયદ અહમદ ખાન અને સરિયુલ્લાહ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કર્યો. તો કે 19મી સદીમાં મુસ્લિમ ધર્મને સુધારવા માટેના કાર્યો કરવાની શરૂઆત થઈ હતી. તો મુસ્લિમ ધર્મના વિકાસ માટેના જેણે પ્રયત્નો કર્યા છે એમાંના જે છે સૈયદ અહમદ ખાન અને બીજા જે ધાર્મિક સુધારણાના વ્યક્તિ છે એ સરિયુલ્લાહ, એમણે મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિ આવે એના માટેના પ્રયત્નોનો આરંભ કર્યો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશ માંથી પ્રેરણા લીધી હતી. તો કે સૈયદ અહમદ ખાન અને સૈયુલ્લાહ મુસલમાનોમાં ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ માટે પ્રેરણા ક્યાંથી મેળવી? તો કે તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી. દિલ્હીમાં જે એમના વડા, જે ધાર્મિક વડા છે, એ શાહ વલીઉલ્લાહ, એમની પાસેથી એમને આ માર્ગદર્શન મેળવ્યું. એમના ઉપદેશથી એમને માર્ગદર્શન મળ્યું કે આપણે પણ જેવી રીતે હિન્દુ ધર્મમાં, શીખ, પારસી બધા ધર્મમાં સામાજિક સુધારણાના કાર્ય થાય છે, એવી રીતે મુસલમાનોમાં પણ સામાજિક દૂષણ ફેલાયેલું છે, ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ, એ સામાજિક દૂષણ દૂર કરવું જોઈએ, ધાર્મિક પ્રવૃત્તિ ધર્મનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. તો એની પ્રેરણા એમને મળી હતી. તેઓ માનતા કે ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી અંગ્રેજોએ શાસન સ્થાપ્યું. સૈયદ અહમદ ખાન અને સરિયુલ્લાહ એવું માનતા કે અંગ્રેજો ભારતમાં આવ્યા છે એ મુસલમાનો ના લીધે, એટલે કે ઇસ્લામ ધર્મ એમના કારણે દૂષિત થયું છે. એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે જે બાદશાહ ઇસ્લામ ધર્મના બાદશાહ, એમણે ભારતમાં અંગ્રેજોને આવવા દીધા, જેના કારણે અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપ્યું. એટલે કે એવું માનતા કે અંગ્રેજો ભારતમાં આવે છે એનું મુખ્ય કારણ છે ઇસ્લામ ધર્મ, એટલે ઇસ્લામ ધર્મ એના કારણે દૂષિત થયો છે. કારણ કે અંગ્રેજોની જે ગુલામી લોકોએ વેઠી છે, જેને સહન કરી છે, એ બધા લોકો એ ઇસ્લામ ધર્મને દૂષિત માનતા હતા. તેથી તેને મજબૂત કરવા વહાબી આંદોલન ચલાવવામાં આવ્યું. હવે ઇસ્લામ ધર્મને દૂષિત થયું છે એવું ઇસ્લામ ધર્મના લોકો જ માનતા હતા, જેમાંના જે છે સૈયદ અહમદ ખાન અને સૈયુલ્લાહ, અને એમણે આ ધર્મનો વિકાસ કરવા, ધર્મનો વિકાસ કરવા, સામાજિક પ્રવૃત્તિ કરવા, સમાજને સુધારવા માટેની પ્રેરણા દિલ્હીના શાહ વલીઉલ્લાહ પાસેથી મેળવી હતી અને એની શરૂઆત કરી. સૌ પ્રથમ ઇસ્લામ ધર્મને જે દૂષિત થયો છે એને બહાર કાઢવા માટેના પ્રયત્નો થયા, એટલે કે એમણે શરૂઆત કરી વહાબી આંદોલન. એટલે કે ઇસ્લામ ધર્મનો વિકાસ થાય
तो शिक्षण थी विकास थी सकते तो એમણે વહાબી આંદોલન ચલાવ્યું કે વિચારોથી મુસલમાનોમાં અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું આ આંદોલનમાં એવું લોકોને કહેવામાં આવતું કે અંગ્રેજી શિક્ષણ લેવાથી જ તમે તમારા ધર્મને તમારા સમાજને સુધારી શકો છો એટલે ધીમે ધીમે આ વહાબી આંદોલનમાં લોકો જોડાયા અને ઘણા બધા લોકો અંગ્રેજી શિક્ષણ તરફ વળ્યા કારણ કે એ સમયમાં મોટા ભાગનું સાહિત્ય અંગ્રેજી શિક્ષણમાં જોવા મળતું ભારતમાં જે ઋષિ મુનિઓ દ્વારા પુસ્તકો લખાયા છે જે આપણી સંસ્કૃતિ છે જે આપણો વારસો છે એ બધી આપણી ધાર્મિક પ્રવૃત્તિ વિશે લખાયેલા છે જે જ્ઞાન માટે લખાયેલા છે પણ જે બહાર વિદેશથી મળતું જ્ઞાન એ અંગ્રેજીમાં લખેલું ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને સામાજિક લાભોથી વંચિત રહ્યા એટલે કે એમને મળ્યું નહીં કોના કારણે કે દરેક ધર્મમાં કોઈ ને કોઈ ઊંચા વર્ગના લોકો હોય છે ધાર્મિક વડાઓ હોય છે જેમણે નવા વિચારસરણી અપનાવવા માંગતા નથી જે જૂની વિચારસરણીને જ અપનાવીને બેઠા હોય એવા લોકોને રૂઢિચુસ્ત કહેવાય જે જૂની પુરાણી વિચારસરણી અપનાવીને બેસી રહે એવા લોકોને રૂઢિચુસ્ત કહે છે એ લોકો નવી વિચારસરણી અપનાવવા માંગતા નથી નવી વિચારસરણી અપનાવવા ન માંગે તે લોકોને રૂઢિચુસ્ત કહેવાય પણ સમય સાથે દરેક વ્યક્તિએ બદલાવવું પડે છે હાલમાં આપણો જે સમય ઘણો બધો છે આધુનિક યુગ આવી ગયું બહુપાણી મકાનો મોટા મોટા મકાનો સ્ટાઇલ વિવિધ પ્રકારની સુખ સુવિધા પહેલાના ગામડાઓમાં આવી કોઈ સુવિધાઓ હાલમાં ગામડાઓમાં પણ આ બધી સુવિધાઓ છે એટલે કે દરેક વ્યક્તિના વિચારો બદલાયા છે સમય સાથે લોકો ચાલે છે દરેકના ઘરમાં એન્ડ્રોઇડ મોબાઈલ આધુનિક ટીવી વિવિધ પ્રકારની સામગ્રીઓ ખેતીની ખેતીમાં પણ આધુનિકતા જોવા પડે આ બધું સમય સાથે ચાલવા લાગે છે એ સમયમાં આ ઉલેમાઓ જે આ વિચુસ્તતાને લીધે એટલે કે જે મોટા વડાઓ ધાર્મિક વડાઓ જે મોટા આગેવાન એ અપનાવવા માંગતા હતા નવી વિચારસરણી જેના કારણે ઘણા બધા મુસલમાનો અંગ્રેજી શિક્ષણ ન મેળવી શક્યા અને જે સમાજમાં જે અમુક લાભો મળતા એનાથી પણ વંચિત રહ્યા એટલે કે મેળવી શક્યા નહીં સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો આ બધી વિચારસરણી ફેલાવવા માટે એ સમયમાં જે અંગ્રેજી શિક્ષણથી માહિતગાર છે એવા સર સૈયદ અહમદ ખાન એમણે પોતાના મુસ્લિમ ધર્મને આગળ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે સૌપ્રથમ એમના વિશે માહિતી મેળવી લઈએ સર સૈયદ અહમદ ખાન વિશે તો કે સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો એટલે પૈસાવાળા એવો ધાર્મિક હતા સારા એવા કુટુંબમાંથી આવેલા ઈસવીસન 1857 ના સંગ્રામ વખતે કંપની સરકારની નોકરી કરતા જ્યારે આપણે તમને બધાને ખબર છે 1857 નો સૌ પ્રથમ સંગ્રામ થયો હતો સ્વાતંત્ર્ય સંગ્રામ આઝાદી માટેનો સંગ્રામ તેમાંના પ્રથમ શહીદ હતા મંગલ પાંડે એ સમયના એ સંગ્રામમાં આ સર સૈયદ અહમદ ખાન કંપની સરકારમાં નોકરી કરતા એટલે કે અંગ્રેજોને વફાદાર હતા અંગ્રેજો પાસે નોકરી કરતા ઈસવીસન 1869 માં નિવૃત્તિ પછી ઇંગ્લેન્ડ ગયા અને તેમના વિચારોથી પ્રભાવિત થયા પછી એ એમની નોકરી પૂરી થઈ રિટાયર્ડ નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત થયા ઈસવીસન 1869 માં નિવૃત્તિ પછી ઇંગ્લેન્ડ રહેવા ગયા ત્યાં સ્થાયી થયા અને ત્યાં અંગ્રેજોના વિચારસરણીથી પ્રભાવિત થયા એ લોકોની વિચારસરણી એમને ગમી સમય સાથે બદલાવ એમને ગમ્યો એટલે કે મારા લોકો મારા ધર્મના લોકો આ બધી બાબતોથી અજાણ છે નવા સમયથી અજાણ છે હજુ એ જૂની પુરાણી રૂઢિચુસ્તતાને માન્યતાને પ્રવૃત્તિને રિવાજોને લઈને હજુ બેઠા છે તો એ લોકો વિકાસ નહીં કરી શકે તો એ લોકોનો વિકાસ કરવા માટે એમનામાં નવા વિચારો લાવવા પડશે નવા વિચારો આવશે તો જ એ પોતાના ધર્મને સમાજને બદલી શકશે અને આવનારા ભવિષ્યને સુધારી શકશે એટલા માટે
એમના વિચારોથી પ્રભાવિત થયા અને ભારતમાં પાછા આવ્યા. મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ હતો. આવી રીતે પછી એ ભારતમાં આવ્યા અને આ અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન ભારતના મુસલમાનોને મળે, એમના ધર્મમાં ધર્મનો વિકાસ થાય, મુસ્લિમ ધર્મના સમાજનો વિકાસ થાય, એટલા માટે અંગ્રેજી શિક્ષણ દરેકને મળવું જોઈએ, જેનાથી તે બધા લોકો પોતાના વિચારો બદલી શકશે, પોતાની જૂની પુરાણી જે રીત રિવાજો છે, રૂઢિચુસ્તતા છે, એને બદલી શકશે. એટલે એ દૂર કરવા માટે મુસલમાનોમાં અંગ્રેજી શિક્ષણ જરૂરી હતું, તો જ એ પોતાનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરી શકશે અને એનાથી એનો વિકાસ થશે, આવનારું ભવિષ્ય સુધરશે. ઈસવીસન 1870માં તહજીબુલ અખલાક નામનું સામયિક શરૂ થયું. સર સૈયદ અહમદ ખાને દરેક લોકોને સમજાવવા, એમને માર્ગદર્શન આપવા માટે એક સામયિક શરૂ કર્યું, જેના કારણે લોકો એને વાંચશે અને એ સામયિક વાંચશે એટલે એમને વિવિધ આવનારી પેઢીને ભવિષ્યમાં સુધારવા માટેની વિચારસરણી એ અંગ્રેજી શિક્ષણમાંથી કેવી રીતે મળે છે એની માહિતી છાપવામાં આવતી. તો આ છાપો એમણે 1870માં સામયિક શરૂ કર્યું, એનું નામ એમણે આપ્યું તહજીબુલ અખલાક. જે સામયિક શરૂ કર્યું અને એમાં એ વિગતવાર બધી ધાર્મિક બાબતો, સામાજિક પ્રવૃત્તિ વિશે લખતા અને લોકોને એનું માર્ગદર્શન આપતા. ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. ધીમે ધીમે સામયિકથી લોકો આકર્ષાયા, સામયિક એમનો વાંચવા લાગ્યા અને ધીમે ધીમે લોકો એમની સાથે જોડાવા લાગ્યા, નવા વિચારો સાથે જોડાવા લાગ્યા, નવા વિચારોથી આકર્ષિત થયા અને એમને વિશ્વાસ આવી ગયો કે હવે મારો સમાજ, મારો ધર્મ વિકાસ ઉપર છે. એટલે એમને હવે યુવા વર્ગનો વિકાસ થાય એવા પ્રયત્ન માટે એમણે મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જેમાં અંગ્રેજી શિક્ષણને ઉર્દુમાં ટ્રાન્સલેટ કરીને એમની ભાષામાં એમને સમજાવવામાં આવ્યું અને એ પાશ્ચાત્ય એટલે પશ્ચિમ સંસ્કૃતિ શીખવાડવામાં આવતી, જે એ સમયની જે ભાષા છે, જે ધર્મમાં જે ચાલતી, જે મુસ્લિમ ધર્મમાં ઉર્દુ ભાષા વધારે પ્રચલિત હતી, તો એ ધર્મમાં અંગ્રેજી પુસ્તકને ટ્રાન્સલેટ કરીને ઉર્દુ ભાષામાં પુસ્તકો બનાવવામાં આવતા અને એને કોલેજોમાં ભણાવવામાં આવતા, જે હાલમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. હાલના સમયમાં આપણે જોઈએ દિલ્હીમાં આવેલી છે અલીગઢ, આ અલીગઢમાં આવેલું છે મુસ્લિમ યુનિવર્સિટી. એ 1875માં સર સૈયદ અહમદ ખાને એની સ્થાપના કરી હતી અને હાલમાં એ મુસલમાનો માટે એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, જ્યાં હાલમાં પણ ઘણા બધા લોકો ત્યાં અભ્યાસ કરે છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કર્યો, એટલે કે ભાષાંતર કર્યો. એમણે જે અંગ્રેજી પુસ્તકો ઘણા બધા વાંચ્યા હતા, અંગ્રેજી પુસ્તકો વાંચ્યા, વિજ્ઞાનના વિકાસ થાય, વૈજ્ઞાનિક આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગ માટેના એમણે એવા પણ પુસ્તકો અંગ્રેજીમાં લખેલા હતા એ વાંચ્યા અને એનાથી એ પ્રભાવિત થયા. એટલે કે આ બધું શિક્ષણ મારા ધર્મના લોકોને મળવું જોઈએ, એટલે જે અંગ્રેજી સાહિત્યો હતા સારા સારા, વિજ્ઞાનના ગ્રંથો હતા, એને ઉર્દુમાં અનુવાદ કર્યા, એટલે કે ભાષાંતર કર્યા. જે મોટા ભાગના મુસ્લિમ ધર્મના લોકો ઉર્દુમાં અભ્યાસ કરતા, એટલે ઉર્દુમાં પુસ્તકો છપાશે તો એ ઉર્દુમાં લખેલા પુસ્તકો વાંચશે, જેના કારણે એમને અંગ્રેજી શિક્ષણ લેવાની જરૂર નહીં પડે. જે અંગ્રેજી શિક્ષણ લે છે એ અંગ્રેજી શિક્ષણમાંથી માહિતી મેળવી લેશે, પણ અંગ્રેજીમાંથી જે ટ્રાન્સલેટ કરેલું ભાષાંતર ઉર્દુમાં લખવામાં આવશે તો ઉર્દુમાં જે વાંચવાવાળા છે એ ઉર્દુ ભાષા વાંચીને પણ આ નવી વિચારસરણી અપનાવી શકશે, પોતાના સમાજને, પોતાના ધર્મને વિકાસ કરવા માટે આ નવું શિક્ષણ જરૂરી હતું. તેમણે ગુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો પણ વિરોધ કર્યો. તે સમયમાં સૌથી વધારે ખરાબ હાલત દરેક ધર્મમાં સ્ત્રીઓની હાલત દરેક ધર્મમાં ખરાબ હતી, તો મુસ્લિમ ધર્મમાં પણ એક કુરિવાજો હતા ગુરખા પ્રથા, એટલે કે સ્ત્રીઓએ પોતાનો આખો ચહેરો
काळा कपडाथी ढાંકેલો રાખવો અને બાળ લગ્ન એટલે નાનપણમાં જ ઘોડિયામાં જો જન્મ્યા જ હોય અને ઘોડિયામાં હેકતા હોય એવા બાળકો ને નાનપણમાં લગ્ન કરી રાખવામાં આવે એટલે બાળ લગ્ન પ્રથા કહેવાય છે ગુર્ખા પ્રથા સ્ત્રીઓને આખી આખું કાળું કપડું મોઢા પર રાખવું પડે અને બાળકોને નાનપણમાં પરણાવવામાં આવે આવી બધી પ્રથાઓનો વિરોધ કર્યો નાબૂદ કરવાના પ્રયત્નો કર્યા તેમણે વિધવા વિવાહ સ્ત્રી કેળવણીની તરફેણ કરી તરફેણ એટલે કે એના પ્રત્યે એમણે આગળ વધ્યા દરેક જે સ્ત્રી છે જેનો પતિ મરી જાય છે સ્ત્રી વિધવા થઈ જાય પછી બીજી વાર લગ્ન કરી શકતી નહીં આવો કુરિવાજ હિન્દુ ધર્મમાં પણ હતો અને મુસ્લિમ ધર્મમાં પણ હતો તો મુસ્લિમ ધર્મમાં સર સૈયદ અહમદ ખાને વિધવા વિવાહ માટે ની તરફેણ કરી એટલે કે એના પ્રત્યે એમણે પ્રયત્નો કર્યા કે જે સ્ત્રીનો પતિ મરી જાય એ સ્ત્રી વિધવા થયા પછી બીજી વાર પણ લગ્ન કરી શકે એના માટે એમણે પ્રયત્ન કર્યો પછી સ્ત્રી કેળવણી મુસ્લિમ ધર્મમાં મોટા ભાગે સ્ત્રીઓને ભણાવવામાં નહોતી આવતી જે એક રૂઢિચુસ્ત માન્યતા હતી જૂની પુરાણા રિવાજ પ્રમાણે કે સ્ત્રીઓને બહુ ભણાવવી જોઈએ નહીં એટલે સર સૈયદ અહમદ ખાનના વિચારસરણી પ્રમાણે જોઈએ કે મુસ્લિમ ધર્મમાં એમણે લોકોને સમજાવ્યા કે સ્ત્રીઓને શિક્ષણ મળશે તો સ્ત્રી જે બાળકનો ઉછેર કરે છે એ બાળકને પણ શિક્ષણ આપશે તે બાળક મોટું થશે તો પોતાના ભવિષ્યને સુધારી શકશે નવા વિચારસરણીને આવકારી શકશે અને આવા સામાજિક દૂષણોને આપોઆપ દૂર થશે એટલે સ્ત્રીઓને શિક્ષણ મળવું બહુ જ જરૂરી છે આવી રીતે મુસ્લિમ ધર્મનો વિકાસ કરવા માટે સર સૈયદ અહમદ ખાને ઘણા બધા પ્રયત્નો કર્યા એ સિવાયની શરૂઆત કરી હતી સૈયદ અહમદ ખાન અને સૈયદુલ્લાહ આવી રીતે ધીમે ધીમે મુસ્લિમ ધર્મના વિકાસના પ્રયત્નો કરવામાં આવ્યા અને જે શિક્ષણના કારણે મુસ્લિમ ધર્મનો સારો એવો વિકાસ થયો